वंशीय समुदायों माटेनु मंत्रालय अने राष्ट्रीय कटोकटी व्यवस्थापन एजेंसी विडियोनी आ श्रेणी बनावा माटे साथे मळीने काम कर्युं छे। तेथी आपणा समुदायो जाणे छे के शुं करवुं जोईए, विविध आपत्ति अने कटोकटी माटे तैयारी करवी अने ज्यारे ते सर्जाया छे त्यारे केवी रीते प्रतिभाव आपवो। कटोकटी गमे त्यारे गमे त्यां सर्जाई शके छे, आमा धरतीकंप, पूर, तूफान, सुनामी, आग अने ज्वाळामुखीनी प्रवृत्तिनो समावेश थाय छे। ज्यारे कटोकटी सर्जाई छे त्यारे नागरिक संरक्षण अने कटोकटीने लागती सेवा जे लोकोने तेमनी सौथी वधु जरूर छे तेओने मदद करवामां व्यस्त रहेशे। तेथी ते महत्वनुं छे के तमारी पासे तमारी अने तमारा परिवारनी संभाळ राखवा माटे योजना छे। आ वीडियो समझावे छे ज्वाळामुखीनी एक्टिविटी दरमियान शुं करवुं। ઓટેરવા ન્યૂઝીલેન્ડ રિંગ ઓફ ફાયર પર આવેલું છે, જે પ્રશાંત મહાસાગરની આસપાસ ઉચ્ચ જ્વાળામુખી ક્ષેત્ર છે। સમગ્ર ન્યૂઝીલેન્ડમાં 11 સક્રિય જ્વાળામુખી સ્થળો છે। નોર્થલેન્ડ, ઓકલેન્ડ, વાઇકટો, બે ઓફ પ્લેન્ટી, તાયરાવિટી, હોક્સ બે, તારાનકી અને નોર્ધન મનાવટુ રિજન્સ જ્વાળામુખીની પ્રવૃત્તિનું સૌથી વધારે જોખમ ધરાવે છે। જ્વાળામુખીની પ્રવૃત્તિમાં પડતી રાખ, તૂટતા ખડકો, ગરમ વાયુઓ અને જ્વાળામુખીના ખડકો, લાવાનો પ્રવાહ અને મોટા પ્રમાણે કીચડના પ્રવાહનો સમાવેશ થઈ શકે છે। જ્વાળામુખીની પ્રવૃત્તિમાં પહેલા તમારા વિસ્તારને જોખમ છે કે નહીં તે તપાસ કરો। ત્યાં 16 નાગરિક સંરક્ષણ એમર્જન્સી મેનેજમેન્ટ ગ્રુપ છે આઉટેરવા ન્યૂઝીલેન્ડની આસપાસ। તેઓ તમને તમારા વિસ્તારમાં જ્વાળામુખી ફાટવા વિશે કેવી રીતે ચેતવણી આપશે તે જોવા તેમની સલાહ લો। જો તમે જ્વાળામુખીની રાખ પડવાના જોખમ હેઠળ હોય તો તમારા કટોકટીના પુરવઠામાં નીચેની વસ્તુ ઉમેરો। સર્ટિફાઈડ ડિસ્પોઝેબલ P2 અથવા N95 રેટેડ ડસ્ટ માસ્ક, ગોગલ્સ, પ્લાસ્ટિક રેપ અથવા પ્લાસ્ટિક શીથિંગ ઇલેક્ટ્રોનિક્સમાંથી અને રાખને દૂર રાખવા માટે એર ડસ્ટર, સાવરણી, પાવડો અને વેક્યુમ ક્લીનર સહિત રાખના નિકાલ માટે વધારાની બેગ અને ફિલ્ટર અને હેવી ડ્યુટી પ્લાસ્ટિક બેગ સાથે સફાઈનો પુરવઠો। રાખનો વરસાદ થાય તે પહેલાં જો શક્ય હોય તો વાહન ચલાવવા અથવા ચલાવવાનું ટાળવા માટે ઘરે જાઓ। પાલતુ પ્રાણીઓને અંદર લઈ લો, પશુઘરને બંધ આશ્રય સ્થાનોમાં ખસેડો અને તેની ખાતરી કરો કે પ્રાણીઓને પૂરક ખોરાક અને પીવાનું શુદ્ધ પાણી મળે છે। તમામ બારીઓ અને દરવાજા બંધ કરો અને હીટ પંપ બંધ કરો। જ્વાળામુખીની રાખને પ્રવેશને મર્યાદિત કરવા અને તમારા ઘર માટે સિંગલ એન્ટ્રી પોઈન્ટ સેટ કરો। ઘરની અંદર રાખને ટ્રેક કરવામાં આવતી અટકાવવા માટે થ્રેશોલ્ડ પર ભીના તુવાલ મૂકો। સંવેદનશીલ વીજ સાધનોને કવર કરો અને કવરને ત્યાં સુધી હટાવશો નહીં કે જ્યાં સુધી ઘરની અંદરનું વાતાવરણ સંપૂર્ણપણે રાખથી મુક્ત ન થાય ત્યાં સુધી। વાહનો, મશીનરી અને સ્પા પૂલને રાખના લીધે નુકસાન થતું અટકાવવા કવર કરી લેવાનું પણ યાદ રાખો, કારણ કે રાખ ધાતુની સપાટીને કાટ લગાવી શકે છે અને વિન્ડસ્ક્રીન અને પેઇન્ટવર્ક માટે ઘર્ષણને નુકસાન પહોંચાડે છે। ગટરના ગંદા પાણીને રોકવા માટે ગટરમાંથી ડ્રેન પાઇપ્સ અથવા ડાઉન સ્પાઉટ્સને ડિસ્કનેક્ટ કરો। જો તમે તમારા પાણી પુરવઠા માટે વરસાદી પાણી સંગ્રહ પ્રણાલીનો ઉપયોગ કરો છો તો ટાંકીનું જોડાણ અલગ કરો। એશફોલ દરમિયાન ઘરની અંદર જ રહો। જ્વાળામુખીની રાખ આરોગ્ય માટે જોખમી છે, ખાસ કરીને જો તમને શ્વાસ લેવામાં તકલીફ હોય, જેમ કે અસ્થમા અથવા બ્રોન્કાઇટિસ, અને પાલતુ પ્રાણીઓને ઘરની અંદર રાખવાનું યાદ રાખો। જ્યારે રાખ પડતી હોય ત્યારે તમારી છત પરથી રાખ સાફ કરવાનો પ્રયાસ કરશો નહીં અથવા રસ્તા પર રાખ હોય ત્યારે વાહન ચલાવો નહીં। સામાન્ય રીતે તમારે રાખ સાથે બિનજરૂરી સંપર્કને ટાળવો જોઈએ। જ્યાં સુધી તે સ્થિર ન થાય ત્યાં સુધી ઘરમાં રહો, પરંતુ જો તમારે બહાર જવું પડે તો રક્ષણાત્મક વસ્ત્રો પહેરો।
शेवटे संपर्कने टाळवा चश्मा पहेरो कारण के फसायेली राख तमारी आँखोंने नुकसान करी शके छे। ज्वाळामुखीनी एक्टिविटी थया पछी तमारा सिविल डिफेन्स इमरजेंसी मैनेजमेंट ग्रुपना स्थानिक अपडेट्स ने जुओ। स्थानिक सत्तावाळाओ अने कटोकटी सेवाओंनी सत्तावार सलाहनुं पालन करो। संरक्षण विभाग टोंगुरेरो नागुरो होई माटे सलाह आपशे रूह पेहू अथवा टारानाकी। बाळकोने घरनी अंदर राखो अने तेमने राखमां रमवानी प्रवृत्तिथी निराश करो अने ज्यां सुधी राख साफ न थई जाय अथवा धोवाई जाय त्यां सुधी प्राणीओने घरनी अंदर राखो। जो पाळतू प्राणी बाहर जाय तो तेमने घरनी अंदर पाछा जवा देता पहेला तेमने ब्रशथी साफ करो। जो तमे स्थळांतर कर्युं होय तो ज्यां सुधी तमने आम करवू सलामत छे ते जणावामां न आवे त्यां सुधी घरे पाछा आवो नहीं। कोई पण कटोकटी पछी नागरिकनी संरक्षणनी सलाहने अने कटोकटीनी सेवाओने सांभळो। कई पण करशो नहीं जे तमारी सुरक्षाने जोखममां मूके छे अथवा तमारी मिलकतने वधु नुकसान पहोंचाड़े छे। तमारा पड़ोशीओने तपासवानुं याद राखो अने जो तमे करी शको तो अन्य लोकोने मदद करो, खास करीने एवा लोकोने जेमने वधारे मददनी जरूर पड़ी शके छे। खात्री करो कि तमे तमारा वीमानी नियमित समीक्षा करो छो। तमारा घर अने सामग्री माटे वीमा कवच होवू महत्वपूर्ण छे। जो तमने आपत्तिमां नुकसान थयुं होय तो सामान्य स्थितिमां पाछा आववामां मदद करवा माटे। जो तमारी पासे वीमो नथी तो तेमां वधु समय लागशे अने तमारा अने तमारा परिवार माटे वधु मुश्केलीनो समावेश करी शके छे। जो तमारी मिलकतने नुकसान थयुं होय तो शक्य तेटली वहेली टके तमारी वीमा कंपनीनो संपर्क करो। जो तमे भाड़े लेता हो तो तमारा मकान मालिक अने तमारी सामग्री वीमा कंपनीनो संपर्क करो। कटोकटीनी स्थिति माटे तैयारी करवा अने तेनो प्रतिसाद आपवा विशे वधु माहिती माटे www.getready.govt.nz पर जावो। याद राखो, जो तमारे कटोकटीमां सरकारी सेवाओनो संपर्क करवानी जरूर होय अने भाषा सहायनी जरूर छे तो तमे दुभाषीनी विनंती करी शको छो।